ક્રાઇમના જે સમાચાર છે તેની પર પણ વાત કરી લઈએ સાયબર ક્રાઇમ વર્તમાન સમયની મોટી સમસ્યા છે તો સામાન્ય લોકો સાયબર ક્રાઇમનો શિકાર બન્યા હોય તેવા તો અનેક કિસ્સાઓ નોંધાયા છે પરંતુ સરકારી તંત્ર અને કોર્પોરેટ સેક્ટર પણ હવે એઆઈ અને સેટેલાઇટ કમ્યુનિકેશન સિસ્ટમમાં ખામીઓને કારણે સાયબર એટેકની સંભાવનાઓથી ચિંતિત છે ત્યારે સાયબર હુમલા થાય તો કઈ રીતે મુકાબલો કરવો તેના પર મંથન કરવા અમદાવાદમાં બે દિવસની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં એન્ડ્રોઈડ હેકિંગ અને એની સિક્યોરિટીને લઈને બહુ બધી ચર્ચા થઈ પછી એક સેટેલાઇટ હેકિંગનો એક ટોપિક હતો જેની પર અમે ચર્ચા કરી પછી એક એમપી આયા હતા આપણી ઇવેન્ટમાં વિશ્વેકર રેન્ડી સર કરીને એમણે એક ચેલેન્જ થ્રો કર્યો કે ઈવીએમ હેક થઈ શકે છે કે નહીં તો ઘણી બધી અલગ અલગ કંપનીના વિશેષજ્ઞોએ એની પર સારી સારી એવી ચર્ચા કરી અને અલગ જ પર્સપેક્ટિવ આપ્યો આપણને કે આ વસ્તુ પોસિબલ છે કે નહીં તો દેશમાં ઈ વેહિકલનું પ્રમાણ વધી રહ્યું છે પરંતુ હવે આ ઈ વેહિકલ પણ સલામત નથી ઇલેક્ટ્રિક વાહનો ઉત્પાદન કરતી કંપનીઓ ઇલેક્ટ્રિક કેનવાસ કમ્યુનિકેશન સિસ્ટમ લગાવે છે જેને હેકર્સ આસાનીથી ટાર્ગેટ કરી શકે છે ઈ વેહિકલ અને સેટેલાઇટ કમ્યુનિકેશન સિસ્ટમને હેક થતા કેવી રીતે રોકી શકાય उपाय तेनालीरत कार हैकिंग इलेक्ट्रिक स्कूटर हैकिंग हैकिंग के ऊपर मैंने वर्कशॉप दिया है और यहाँ पे कुछ ऐसी भी चीजें हुई है जिसके ऊपर सैटेलाइट्स के ऊपर भी सेटेलाइट्स सेटेलाइट satellite कैसे हैक होता है उसके ऊपर भी कुछ टॉपिक के ऊपर बात कर कर चुके हैं हम लोग जो कार के ऊपर जो मैंने बात की है जैसे कि इलेक्ट्रिक व्हीकल इलेक्ट्रिक स्कूटर बहुत ट्रेंडिंग है अपने इंडिया में तो वो कितने वलनेब्रल है क्योंकि हम लोग ने बहुत सारे न्यूज़ में देखा है कि इलेक्ट्रिक स्कूटर जल जाती है बिकॉज ऑफ सम बी एम एस बैटरी मैनेजमेंट सिस्टम तो वो एक साइबर सिक्योरिटी टॉपिक टौक, भी है रेगुलेटरी कंप्लायंस और साइबर सिक्योरिटी असेसमेंट्स रेड टीमिंग के बारे में सेशंस हुए जिससे लोगों को यही नहीं पता चला कि कैसे आप